सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘણશ્યામ મહારાજની જય બધા વાલા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગઢડા અંતે પ્રકરણનું સાડત્રીસનું વચનામૃત ચાલે છે ભગવાન શ્રીહરિ ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન એ કેવું હોવું જોઈએ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે સમજે અને પછી એ જ્ઞાનનું સુખ જો એને લીધેલું હોય તો એ જ્ઞાનનો લેસ એના હૃદયમાંથી ક્યારેય જતો નથી એને સદાય પોતાના હૃદયપટ ઉપર પોતે અનુભવેલું ભગવાનના સ્વરૂપના જ્ઞાનરૂપી સુખ એ સદાય સાંભરે છે એમાં મહારાજે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જે કહેવાની શરૂઆત કરી એમાં સૌથી પહેલાં એમ કીધું ભગવાન જેવા તો એક ભગવાન જ છે બીજી વાત એ કરી કે ભગવાનને ભજીને ઘણાય મુક્તો ભગવાન તુલ્ય થાય છે પણ તમામ મુક્તોને ભગવાન ઉપાસ્ય છે બાકી બધા ઉપાસક છે ત્રીજું એમ કીધું કે એ જે ભગવાન છે નિર્ગુણ છે એટલે એનું ભજન કરીને એની ભક્તિ કરીને ભગવાનનો ભક્ત પણ નિર્ગુણ ભાવને પામે છે ચોથી વાત એ કરી એ જે ભગવાન છે એ એટલા સમર્થ છે કે અંતર્યામી રૂપે જીવ જીવ પ્રત્યે રહેલા છે દરેક જીવના કર્મને એક સાથે એક સમયે બધાઈને જોઈ શકે છે અને બધાનું સંચાલન એકસાથે કરી શકે છે એક સાથે કયા જીવે આ કર્મ કર્યું તો આ કર્મનું ફળ એને કઈ રીતે આવે આપવું પાંચ જન્મ પછી આપવું કે પચાસ જન્મ પછી આપવું આ જ જન્મે આપી દેવું કે હો જન્મ પછી દેવું એ સો જન્મ પછી દેવું એમાં પણ કયા કર્મનું સુકૃત એનું સારું છે તો એ સારું ઊભું કરીને એમાં ખરાબ ભેળવવું આ બધું જ આયોજન ભગવાનની અંતરયામી શક્તિ કરે છે એવા એ ભગવાન સમર્થ છે ત્યાર પછી એ વાત આવી કે ભગવાન છે એના વિના જીવ કોઈ ક્રિયા કરવાને સમર્થ થતો નથી ભગવાન ધારે તો જ જીવથી ક્રિયા થાય નહીં તો ભગવાન ના ધારે તો ના થાય પછી વાત એ આવી ભગવાન તો સિદ્ધેશ્વર છે એક દેશમાં બેઠા થકા જે ધારે એ કરી શકે એવા સિદ્ધેશ્વર છે હવે આગળ પછીની વાત એ કે આવી જે ગઈકાલ હતી કે એ તો જેમ અગ્નિ છે એ લોઢા અને લાકડામાં રહેલું છે અરે પથ્થર અને લાકડામાં રહ્યું છે પરંતુ એ અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે પથ્થર અને લાકડાનું સ્વરૂપ બીજી રીતનું છે એવી રીતે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે હવે આગળ મહારાજ જે કહે છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને એવી રીતના અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે એ ભગવાન વચનામૃતમાં આ એ આ બધા શબ્દો બહુ અગત્યના છે કોઈને લાગે કે એની જગ્યાએ કશું ના લખ્યું હોય તો ના ચાલે આ શબ્દ એ શબ્દ વચનામૃત શ્રીજી મહારાજનું બોલેલું છે એટલે એનો એક માત્ર કે એક કરેલો અક્ષર અ બ ક ખ ગમે તે હોય પણ શ્રીજી મહારાજનો અ કીધેલો પણ વ્યર્થ ના હોય એની કિંમત બહુ મોટી હોય એ એની જગ્યાએ આ કીધું હોય અને આ એની જગ્યાએ એ કીધું હોય તો એની કિંમત પણ બહુ મોટી હોય શ્રીજી મહારાજ એમ કહે છે આ જેટલું મેં ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કીધું એવા અનંત ઐશ્વર્યયુક્ત એવા જે એ ભગવાન જે ભગવાનના સ્વરૂપ સંબંધી મેં જે આ વાત કરી છે એ ભગવાન તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે છે આ વાત બહુ અગત્યની એવું છે કેમ સેવા નથી કરવી મામે ભગવાન જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે એ વાત આવી વચનામૃતની અંદર અનેકા અનેક વખત આવો બેઠો શબ્દ આવે છે કે એવા જે એ ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય એ ભગવાન અનંત ઐશ્વર્યવાળા છે આજે વાત એ આવી કે એવા અનંત ઐશ્વર્યયુક્ત એવા જે ભગવાન તે જ્યારે મનુષ્ય આકારે થાય તો કોઈને એમ થાય કે એટલા ઐશ્વર્યવાળા ભગવાન હોય એ મનુષ્ય આકારે થાય તો ઐશ્વર્ય એવું ભગવાનનું કેવી રીતે દેખાય અને કેવી રીતે ના દેખાય કેમ ના દેખાય તો શ્રીજી મહારાજે એનું પ્રથમના ત્રેસઠમાં વચનામૃતની અંદર એક જગ્યાએ થોડી ચર્ચા કરી છે મહારાજ એમ કહે છે એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા જે એ ભગવાન જોયું પાછું એ ભગવાન વચનામૃતને બહુ ધ્યાનથી જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે શ્રીજી મહારાજ જ્યારે ભગવાનનો નિર્દેશ કરવાનો કરશે ને આંગ અંગુળી નિર્દેશ ત્યારે હંમેશા એ આ આવો શબ્દ લગભગ પસંદ કરશે એ એટલે મહારાજ કોઈ ભગવાનના સ્વરૂપની વાત કરતા હશે અને પછી ભગવાન એમ કહેશે કે એ ભગવાન એ ભગવાન એટલે ત્યાં મહારાજ એ કઈ અને પછી તરત પ્રત્યક્ષ ઉપર લઈ જશે અને ક્યારેક ભગવાન શબ્દની આગળ આ કહેશે આ તમારી નજરની સામે જે છે એ પ્રત્યક્ષ આ એ અને આ શ્રીજી મહારાજ ભગવાનના શબ્દ ભગવાન શબ્દની આગળ બહુ લગાવતા હોય છે જો અહીં પણ એમ કીધું અતિ પ્રકાશે યોગ અતિ મોટા જે હવે જે ભગવાન કહી દીધું હતું તો પણ એમ નહીં જે એ ભગવાન એટલે ચોક્કસ ભગવાન જ્યારે મહારાજ જ્યારે ભગવાનના સ્વરૂપની વાત કરે છે ત્યારે બહુ નક્કી છે કે ભગવાન શબ્દ તો ઘણા બધાને લાગવું પડે છે ગણપતિને પણ ભગવાન શબ્દ લાગવું પડે છે હનુમાનજીને પણ ભગવાન શબ્દ લાગવું પડે છે સંત છે પણ ભગવાન શબ્દ એને પણ લાગવું પડે છે કારણ એ છે કે શ્રીજી મહારાજે લોયાના તેરમામાં કીધું કે એ પુરુષો તમને લઈને તો મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય એટલે ભગવાન શબ્દ તો ગમે તે માટે લાગુ પડી જાય પણ શ્રીજી મહારાજ જ્યારે ભગવાન શબ્દ એ પોતે ઉલ્લેખ કરે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણનું કોઈ પર્ટિક્યુલર એક અંગુલી નિર્દેશ એક જ સ્વરૂપ છે એના માટે શ્રીજી મહારાજ જ્યારે હોય ત્યારે એમ કે એ ભગવાન એ ભગવાન એટલે બીજા કોઈ નહીં જે અક્ષર ધામાધિપતિ છે એ જ ભગવાન કારણ કે એને લઈને તો અનંતને ભગવાન કીધા છે પણ શ્રીજી મહારાજ કહે છે હું જ્યારે જ્યારે વાત કરું છું ભગવાન સંબંધી શબ્દની ત્યારે એ ભગવાનની જ વાત કરું છું એવા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવીને ઐશ્વર્ય અને તેજ એને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચન આદિ કરી શકે એવું રૂપ ધારણ કરે છે ભગવાન અમના તેજ તેજ તેજના દરિયા વચ્ચે અહીંયા આગળ પૃથ્વી પર બિરાજમાન હોય તો આપણે ભગવાનના દર્શન કરવા સમર્થ ના થઈએ એક હેલોજન હોય એ હેલોજનની હામું આપણે ના જોઈ શકીએ તો ભગવાનના શરીરના રોમ રોમમાંથી કરોડો સૂર્ય જેટલું તેજ નીકળતું હોય અને આપણે ભગવાન અહીં બેઠા હોય ને આપણે સામે બેઠા હોય ને આપણને સુખ જ ના આવે એટલે ભગવાન બધું અને તેજ પોતામાં સમાવીને પ્રગટ થાય છે અને જેમ કીડીના પગમાં ભગવાને દ્રષ્ટાંત આપ્યો તો વિચારો જેમ કીડીના પગમાં ઝીનો કાંટો વાગ્યો હોય કીડીનો પગ કેવડો કીડીનો પગ કેવડો અને એ પગમાં વાગેલો કાંટો કેવડો વિચારો એ કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેનીય કરીને કાઢે તો નિસરે નહીં તે તો અતિજીનું લોઢું હોય તેને કરીને નિસરે કીડીનો પગ પગમાં વાગેલો કાંટો અને કાંટાને કાઢવા માટેનું સાધન એક કીડીના પગની અંદર આમ ખોતરીને કાંટો કાઢવો હોય બરાબર તો કાંટાને પગ કરતાંય ઝીણું જોઈએ ને શ્રીજી મારા દ્રષ્ટાંત કેવું પસંદ કર્યું ના વાઘનો પગ લીધો ના હાથીનો પગ લીધો ને કીડીનો પગ જે દ્રષ્ટિમાં પણ આવે નહીં હવે એ કીડીના પગનો કાંટો એ તો દેખાય જ કેમ અને એને કાઢવાનું એ લોઢું કેટલું હોય એટલું એ અતિશય ઝીણું લોઢું હોય તેને કરીને નિસરે તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પરૂપનું ધારણ કરે છે અનંત ઐશ્વર્યયુક્ત છે આ મારી નજરની સામે જે મહારાજ છે એ જ અનંતેશ્વરી યુક્ત છે અનંત ચમત્કારો યુક્ત છે એને ભજે છે એ પણ અનંત ચમત્કારે યુક્ત થાય છે પરંતુ એ ભગવાન પોતામાં બધું સામર્થ્ય છુપાવે છે તો કેટલું છુપાવે છે કઈ હદ સુધીનું તો કે કીડીના પગનો કાંટો અને કાંટાને કાઢવાનું સાધન એ સાધનનો જે અગ્ર ભાગ એટલું ઐશ્વર્ય ભગવાન જીવને બતાવે ને તો એ જીવને અહો અહો થઈ જાય એવા અનંત ઐશ્વર્યવાળા ભગવાન છે ભગવાનની કેવળ દયા છે કેટલીક વખત ભગવાન બધું બતાવતા ના હોય ને એ ભગવાનની દયા હોય અને ક્યારેક ક્યારેક ભગવાને કોઈ ઐશ્વર્યો બતાવ્યા પણ છે અનંત ઐશ્વર્યો બતાવ્યા છે ક્યારેક ક્યારેક મહારાજ મનુષ્ય આકારે હોય જ્યારે અહીં હતા ત્યારે કેટલાક ઐશ્વર્યો એવા બતાવ્યા કે મહારાજ એક વખત લીમડા નીચે ઘટપુરમાં બિરાજમાન હતા અને ત્યાં આગળ મહારાજ પાસે બદ્રિકા આશ્રમના મુક્તોની ચર્ચા થઈ કે બદ્રિકા આશ્રમમાં મુક્તો હોય અને મુક્તો ત્યાં આગળ બોર જમીને રહે છે કોઈ મુક્ત એવા છે કે બાર મહિને એક જ વાર બોર ખાય છે બહુ સારું હા આવું બોર મળી જાય ને ઉપાધિ માટે મામા એક બોર હોય બાર મહિના ખાઈ લીધું તો આ શું રોજ ઉઠીને રાંધવો નહીં નહીં રોટલી કરવાની નહીં ચૂલો પ્રગટાવવાનો ના કોલેસ્ટ્રોલ થાય હે ના ગેસનું બિલ આવે ના લાઇટ બિલ આવે નહીં ખાવાનું નહીં જવાનું કેટલી ઉપાધિઓ મટી જાય બદ્રિકા આશ્રમમાં ડાયલ કરીને મગાવવું તો જોઈએ કે ભાઈ થોડું મટીરિયલ ક્યારેક મોકલો જ ખરા એટલે બદ્રિકા આશ્રમના મુખતો એની ચર્ચા થઈ ત્યાં બોર બહુ મોટા અને એને જમીને મૂકતો ભજન કર્યા કરે છે આવી આશ્ચર્યની વાત સાંભળીને સુરા ખાચર બોલ્યા બીજો કોઈ તો બોલે નહીં કે બોર કેવા સ્વાદુ હશે અને કેવડા મોટા હશે એને અમે લઈ એને અમે લઈ આવીએ સુરા ખાચર કે મહારાજ અમે લઈ આવીએ કેવા બોર હોય મહારાજ બોલ્યા તમારી ચાર પેઢી જાય ને તો પણ ત્યાં પહોંચાય નહીં તમારાથી ના પહોંચાય તમારી ચાર પેઢી જાય તોય ત્યાં નથી પહોંચે એવું સુરા બાપુ ત્યાર વળી સુરા ખાચર બોલે સાધુ મોટા બોર કેમ કરતા મળે શું કરીએ મહારાજ બોર અમને ભેગા થાય મહારાજ કે આ વિષ્ણુદાસ સાધુ છે તે સાડા ત્રણ દિવસમાં લઈને આવે એવા સમર્થ છે અનંતેશ્વરી યુક્ત છે ભગવાન અનંતેશ્વરી યુક્ત કેટલીક વાત આપણને આ તો પૂર્વેની વાતો હું કહું છું પણ કેટલીક વાત વર્તમાન કાળની પણ હોય પરંતુ મેં ઘણી વખત કીધું છે કે કેટલીક વાતો એવી હોય અપાચ્ય હોય એટલે ઘણીક વખત મુમુક્ષું તો એવા હોય જ કે જે પચાવી જાને છતાંય પણ એક લેવલ જુદા જુદા હોય એટલે વર્તમાન કાળની વાતો પણ અનંત ઐશ્વર્યવાળી હોય ભગવાન જ્યાં બિરાજમાન હોય ત્યાં અનંત ઐશ્વર્યો અનંત ચમત્કારો તો પડે પડે સર્જાતા હોય પણ એને જો આપણી જોવાની દ્રષ્ટિ હોય એને જો આપણને સમજવાની અનુભવવાની દ્રષ્ટિ હોય તો આપણને આમ પડે પડે અનુભવે કે આ મહારાજનું જ છે આ મહારાજ આનંદ ઐશ્વર્યથી આ કરી રહ્યા છે આ મહારાજનું ઐશ્વર્ય છે આ મોટાનું ઐશ્વર્ય છે એમ દેખાય વિષ્ણુદાસજી હાડા ત્રણ દિવસમાં જઈને આવશે બદ્રિકા આશ્રમમાં અને એ બોર લાવે એવા છે ત્યારે સુરાખાચરે કર્યું મારી ઉપર દયા કરી એ બોરને મગાવો જોઈએ તો ખરા કેવા સ્વાદુ અને મોટા છે બે કામ થાય સ્વાદની ખબર પડે મજા આવે થોડી અને ખ્યાલ આવે ખરેખર બોર છે કે નહીં એમ ત્યારે મહારાજે વિષ્ણુદાસને કહ્યું તમે બદ્રિકા આશ્રમમાં જાઓ અને બોર લઈ આવો ત્યારે એમને કહ્યું માર્ગમાં ખાવાનું ભાતું જોઈએ ત્યારે મહારાજ કે પાંચ શેર સુખડી લાવીને પ્રસાદીની કરીને બંધાવીને પછી કહ્યું આવે જાઓ અઢી કિલો સુખડી આપી વિષ્ણુદાસને હવે બદ્રિકાશ્રમમાં આશ્રમમાં બોર લેવા ગયા ત્યારવાડી બોલ્યા મેં માર્ગ દીઠો નહીં હોવાથી મારે એક જોડ જોઈએ મેં તો રસ્તો જોયો જ નથી એટલે મારે કોઈ રસ્તાવાળો એક ભોમિયો જોઈએ ત્યારે મહારાજે કહ્યું આગળ જોડ રાખી મૂકીશ તમે ચાલતા થાવ તમારી જોડ આગળ તમને મળશે આનંદેશ્વરી યુક્ત ભગવાન મોટા પુરુષો પણ અનંતેશ્વરી યુક્ત હોય જેમ ભગવાન છે ને એમ જ મોટા પુરુષો હોય કારણ કે ભગવાન જેમાં અખંડ રહ્યા હોય એ પણ અનંતેશ્વરી યુક્ત હોય હું ઘણીક વખત કહું છું સત પુરુષ કે હે જો બ્રહ્માંડ ફિરે ય ફિરે નહીં સો એ સો રાખી બિસવાસા એ સો રાખે વેસવાસા અનન્ય દ્રઢ હો ના હરિદાસ જે વચન છે બ્રહ્માંડ ફિરે ફિરે નહીં સો બ્રહ્માંડ ફરી જાય પણ એનું વચન ના ફરે કોઈક ને કોઈક દિવસ આજનું કહેલું સત્પુરુષનું વચન કોઈ મુમુક્ષુ પોતાની ડાયરીમાં સમય સહિત અને તારીખ સહિત લખી રાખે એના જીવનમાં મૃત્યુ પહેલાં એ જોવે કે આ વચન એને કીધું એ એમ જ થયું સત્પુરુષ કે ભગવાન અનંત યુક્ત છે આમાં ભગવાનના સ્વરૂપનો જ મહિમા છે એટલે આપણે ભગવાન ઉપર જ જાવું છે પરંતુ એ વસ્તુ પણ સમજી રાખવાની છે કે ભગવાનના સ્વરૂપ નિર્ગુણ છે તો એને ભજીને નિર્ગુણપણાને પામેલા ભગવાનના મોટા પુરુષો એનું વચન પણ અનંતેશ્વરી યુક્ત હોય છે એ જે વચનને જેમ કે એમ જ થાય એ તમને રણભૂમિમાં મોકલે અને કે કેસર કેરી આ રણપ્રદેશમાંથી તું લઈ આવ અને જો તમે એમાં વિશ્વાસ રાખીને રણપ્રદેશમાં નીકળો સો ટકા રણભૂમિની અંદર ક્યારેય પણ કેસર કેરીનો આંબો હોય જ નહીં ત્યાં થોરિયાના ઝાડ જ હોય પણ સત્પુરુષ કે બચન હે જોવું બ્રહ્માંડ ફિરે ફિરે નહીં સોવું એ સો દ્રઢ રખી બિશ્વાસા એમ જે વિશ્વાસ રાખીને ચાલ્યો જાય એને એક દિવસ થોરિયાનું ઝાડ હોય એ ઝાડે પણ કેસર કેરી મળે થોરિયાના જાડે કેસર કેરી મળે કોઈને જીવનમાં અનુભવ કરવો હોય તો આ વચનામૃત શાસ્ત્ર મારા હાથમાં છે અત્યારે હું બરાબર સભાન અવસ્થામાં બોલું છું કોઈને ક્યારેય પણ અનુભવ કરવો હોય કોઈ સત્પુરુષની કોઈ કોઈ સત્પુરુષ હોવા જોઈએ વાત એટલી નક્કી આલી મવાલી હે કે જેને ખાલી ઢોંગને ધતિંગ કરવાની ટેવ હોય એવાની હું વાત નથી કરતો જે દિલથી ભગવાન મય છે જેનું હૃદય ખરેખર મહારાજમય છે એવા મોટા પુરુષનું એક વચન લઈને જિંદગીમાં ચાલ્યો જાય એક અનુભવ થાય બે થાય ત્રણ થાય અનંત આજે પણ પૃથ્વી પર અનુભવાશે એમ નથી કે આ શ્રીજી મહારાજ વખતે આજથી બસો વર્ષ પહેલાં આવી ઘટનાઓ ઘટી આજ પણ એવા અનંત મહારાજના અનુભવાવાળા મુમુક્ષોને અનુભવાય છે કારણ કે સત્સંગ એનો એ જ છે શાસ્ત્ર એના એ જ છે મહારાજ એના એ જ છે મોટા પુરુષો એના એ જ છે અત્યારનો યુગ પરિવર્તન છે ખાલી બસ આટલો અત્યારનો યુગ પરિવર્તન અત્યારે એસી થઈ ગયા પંખા થઈ ગયા લાઇટો થઈ ગયા કેમેરા થઈ ગયા લાઈવ લાઈવ થઈ ગયું કથાનું આવા બધા સાધનો યંત્રયુગ થઈ ગયો છે પણ સત્સંગ તો એનો એ જ છે જેને અનુભવવું છે મહારાજનું અનંતેશ્વર્ય એને આજે પણ અનુભવમાં આવે છે સત્પુરુષો દ્વારા વિષ્ણુદાસને મહારાજ કે જોડ આગળ રાખી છે આલ્યા જાઓ અહીંથી એકલા ચાલો અને જ્યાં સાંજ પડે ત્યાં રાત રહેજો એક વળ અને તળાવ આવશે ત્યાં સૂઈ રહેજો સવાર થતા ઊઠીને ચાલજો આટલું બધું મહારાજે કહી દીધું નકશો આપી દીધો આટલું કરજો એમ કહીને હાથની સાને કરીને ઉત્તર દિશા તરફ રસ્તો બતાવ્યો આમ કીધું આ રસ્તે આલ્યા જાઓ વિશ્વાસ છે ને જોડ માગી મહારાજ કે જોડ આગળ રાખીશ હવે હું ખબર આગળ જોડ હશે કે નહીં હોય પણ ભગવાનના વચનમાં વિશ્વાસ વિશ્વાસ રાખવો જ પડે જીવનમાં કલ્યાણના માર્ગે મોક્ષના માર્ગે મહારાજ કે કોઈ મોટા પુરુષના વચનમાં વિશ્વાસ અવશ્ય મેવ રાખવો પડે પછી વિષ્ણુદાસ ચાલ્યા તે જતાં જતાં સાંજ પડવા આવી ત્યાં વડને તળાવ દેખાયું આ વડ તળાવ નહીં હોય તો એ મહારાજે ઊભું કરી દીધું હશે વડને તળાવ દેખાયું સાંજ પડી ત્યાં સુઈ રહ્યા બીજે દિવસ ઉઠીને ચાલ્યા તે થોડો દિવસ રહ્યો ત્યારે પથરા નદી આવી લો જોડ તો કોઈ મળી નહીં જોડ તો એક મળી નહીં પણ વિચારી ના આવ્યો કે મહારાજ કહેતા જોડ મળશે તો જોડ તો મળી નહીં કંઈ નહીં વળને તળાવ મળ્યું ને હુઈ ગયા ત્યાં પથરા નદી હવારમાં ઉઠ્યા ત્યાં પથરા નદી આવી પથરા નદી એટલે નદીનું કાંઈ પથ્થર નથી પણ એ નદીમાં જે પોતાનું શરીર બોળે આ મનુષ્યનું શરીર એ નદીના પાણીમાં જો એક અંગ બોળે તો પથ્થર જેવું થઈ જાય એ બદ્રિકા આશ્રમની બોર્ડર છે બદ્રીકા આશ્રમ આ પૃથ્વી ઉપર જ છે બદ્રિકા આ પૃથ્વી ઉપર છે અને બદ્રિકા આશ્રમ આ પૃથ્વી ઉપર છે એટલે પૃથ્વી ઉપર બદ્રીકા આશ્રમ છે એટલે કોઈપણ બદ્રીકા આશ્રમ સુધી જઈ શકે છે બદ્રીકા આશ્રમમાં જઈ શકે છે પણ બદ્રિકા આશ્રમ સુધી જવા માટે અને પહોંચવા માટે વચ્ચે પથરા નદીની બોર્ડર છે પથરા નદીને પાસ કર્યા વિના ક્યારેય પણ બદ્રિકા આશ્રમમાં જવાતું નથી છે પૃથ્વી પર હિમાલયમાં આવેલું છે બદ્રિકા આશ્રમ પરંતુ એવી એક દિવ્ય ભૂમિ છે કે ત્યાં દિવ્ય દ્રષ્ટિવાળા જઈ શકે છે બીજા કોઈ ત્યાં જઈ શકતા નથી નહીં તો ત્યાં જો હમણાં જવાનું થાય ને ત્યાં બદ્રિકા આશ્રમમાંથી નરનારાયણ દેવને ભાગવું પડે આગળ કે અહીંયા આગળ આવે મને ભજનને તપના અખાડાઓ બંધ કરી દીધા આ લોકો ત્યાં પીજા ચાલુ કરી દે આશ્રમમાં પીજા ખોલે એવા છે એટલે ન્યા કોઈથી જવાતું નથી પથરા નદી છે પથરા નદી આવી એટલે એને કાંઠે ઉભાર્યા પોતા પાસે લાકડી હતી તે પાણીમાં બોળતા તેના સ્પર્શથી તે ગળી ગઈ લાકડી જ ઓગળી ગઈ તેને જોઈને પોતે પાણીમાં પગ બોળ્યો નહીં અને ઊંડા વિચારમાં પડી ગયા હવે કેમ જાઉં કે આમાં તો લાકડી આખી ઓગળી ગઈ હવે હું આમાં ઉતરું તો મારું શું થાય વિષ્ણુદાસજી કે તે સમયે મહારાજની મૂર્તિનું ચિંતન કરીને એમના બળથી નદી સોસરા ચાલ્યા ગયા પણ હિમથી હિમની કશી અસર થઈ નહીં બહુ ઠંડુ પાણી એમ પથ્થર જેવું થયું એટલે બહુ ઠંડુ પાણી ભગવાનની મૂર્તિને હંભારી ચાલવા માંડ્યા નદીની ઉપર કોઈ અસર થઈ નહીં અને કાંઠેથી આગળ ચાલ્યા ત્યારે મનમાં એવો વિચાર થયો કે આ ઝાડ ઉપર ચડીને રાત રહું કાંઠે પહોંચ્યા કોઈ ઝાડ જોયું અને થયું કે આ ઝાડ ઉપર રાત રહું કારણ કે અહીંયા આગળ તો જંગલ છે કાંઈ વાઘ સિંહ હોય એટલાકમાં ઘડિયાળને તુરા આદિકનો મધુર શબ્દ સંભળાવવા આવ્યો ત્યાંથી આગળ ચાલતા બોરડી દેખાય હજારો મુક્તોના સ્થાન દીઠા તેને જોતાં જોતાં આગળ ચાલતા મુક્તોની મોટી સભા બેઠેલી અને એના મધ્યમાં બિરાજમાન નરનારાયણને દીઠા મુક્તો બેઠા હતા અને એક બોરડી નીચે ત્યાં આગળ નરનારાયણ દેવ બિરાજમાન થયેલા હતા તે સમયે નરનારાયણ તથા બીજા બધા ઋષિઓ વિષ્ણુદાસને જોઈને બહુ હેતથી ઊભા થઈને તેમને મળ્યા મળ્યા બધાય અને પાસે બેસાડ્યા અને અહીંના સમાચાર પૂછ્યા ત્યારે તેમણે મહારાજનું અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ વગેરેને સંતોની સારી રીત વગેરે અથેથી કહ્યું બોલો વિષ્ણુદાસજીએ બદ્રિકા આશ્રમમાં નરનારાયણ દેવ અને એમના મુક્તોને અહીંથી અહીંના મહારાજના ચરિત્રો અને સંતોની રીત વિશેની વાતો બદ્રિકા આશ્રમમાં કરી હવે એ જેને નથી જોયું નથી અનુભવ્યું એને એમ થાય મારે એ જોવું છે એ લોકોને એમ છે કે આ પૃથ્વી પર મહારાજને સંતો શું કરે છે એની રીત અમારે જાણવી છે આ જીવને એવું છે કે પોતાના હાથમાં સૌથી મોટી વસ્તુ હોય ને તો એ જે નથી જોયું ને એ જોવાની વધારે તાલ આવેલી હોય બોલો અમેરિકામાં રહેતો હોય પણ એને આફ્રિકાના જંગલ જોવા જવાની ઈચ્છા થાય ને આ કોઈ વ્યવસ્થા નહીં કારણ કે એને જંગલા જોયા નથી ને એટલે કે આફ્રિકાના જંગલ જોયા આવું ને વાઘ જોઉં સિંહ જોઉં ત્યાં તંબુમાં રહે અને આફ્રિકાવાળાને એમ થાય કે અમને અમેરિકાના વિઝા મળે ને તો અમેરિકા પહોંચી જઈએ જે નથી જોયું એ જીવને સહજ ભાવના થાય પણ શ્રેષ્ઠ વસ્તુ એક વસ્તુ બહુ નક્કી છે કે આપણને મળેલા મહારાજ આપણને મળેલો આ સત્સંગ એનાથી શ્રેષ્ઠ અક્ષર બોર્ડર સુધી કશું જ નથી કશું જ એક પણ આ પૃથ્વી પર તો નથી જ પણ અનંત કોતી બ્રહ્માંડોની અંદર શ્રીજી મહારાજને શ્રીજી મહારાજના આ સત્સંગને સાધુ હરિભક્તોના શાસ્ત્ર મહાન કાંઈ નથી કારણ કે ગુનાદિતાનંદ સ્વામી પડખા પર હુતા સ્વામી હુતા હુતા બેઠા થઈ ગયા અને પૂછ્યું સારામાં સારું શું છે ને ભૂંડામાં ભૂંડું શું છે કોઈ બોલ્યું નહીં ત્યારે સ્વામી કે સારામાં સારું આ મહારાજને આ સાધુ મળ્યા હારામ સારું છે અને ભૂંડામ ભૂંડું આ મહારાજ અને આ સાધુમાં મનુષ્ય ભાવ આવે આ ભૂંડામ ભૂંડું છે આ મળ્યા એ સારામાં સારું અને આની અંદર મનુષ્ય ભાવ આવે એ ભૂંડામ ભૂંડું તો આ જોવાની ઈચ્છા ક્યારે થાય કે જ્યારે મહારાજમાં પૂર્ણ પ્રતીતિ ના હોય ત્યારે થાય ઓલું જોઉં ન્યા વિષ્ણુદાસજીએ બધી વાતો કરી મહારાજના ઐશ્વર્યોની વાતો કરી અને નરનારાયણે પૂછ્યું મહાપ્રભુનો કંઈક પ્રસાદ અમારા માટે લાવ્યા છો નરનારાયણ દેવે વિષ્ણુદાસને પૂછ્યું કે મહાપ્રભુનો પ્રસાદ અમારી માટે કશો લાવ્યા છો તમે પૃથ્વી પરથી ત્યારે એમને કહ્યું કાંઈ લાવ્યો નથી ત્યારે સર્વેએ કહ્યું આ કાંઈ લાવ્યા છો ખરા એમ કહીને વિષ્ણુદાસ પાસેથી સુખડી નરનારાયણ દેવે લઈ લીધી બોલો બદ્રિકા આશ્રમમાં એની સુખડી ભૂગી નરનારાયણ દેવને બોર સિવાય કાંઈ મળતું નહીં હોય ને અહીંથી વિષ્ણુદાસ સુખડી લઈને ગયા પણ નરનારાયણ દેવ પણ આ અદભુત આનંદ સ્વામીની વાતો છે એકસો ને નંબરની વાત છે અને આપણે આ વડતાલથી બહાર પડેલી વાતો છે નરનારાયણ દેવે પણ પ્રસાદ વિષ્ણુદાસજી પાસે શ્રીજી મહારાજનો પ્રસાદ માગ્યો આના ઉપરથી બુદ્ધિવાળું એટલું તો વિચારે ને કે શ્રીજી મહારાજ કેવા હશે આ શ્રીજી મહારાજ કેવા છે બુદ્ધિવાળું એટલું તો વિચારે આટલું વાંચ્યા પછી પણ જે મૂરખોને ખબર ના પડે કે મહારાજ આવડા મોટા છે બરાબર એને તો એને તો મૂરખ કરતાં પણ ખબરની નીચી ડિગ્રી મૂકવા પડે કે મહારાજની મોટાએ આટલું સાંભળ્યા પછી પણ જો કોઈને ખબર ના પડે આટલું વાંચ્યા પછી ખબર ના પડે આ નંદ સંતોએ અદ્ભુતાનંદ સમયે પોતાના હાથે લખેલી વાતો છે એ સમયે સ્વામીએ આ વાતો કરી અને લખાઈ છે તો આ વાતો આવી લખી નિર્ગુંદાસ સ્વામીએ પોતાના હાથે વાતો લખી છે અને એ વાતો લખેલી આવી એ સંતોએ આ વાતો કેવી રીતે કરી હશે અને કેવી રીતે લખી હશે કાંઈક એને અનુભવ્યું હશે ને આમાં આવશે આગળ નરનારાયણ દેવે સુખડી લીધી પ્રસાદ જમ્યા વચનામૃત શું કહે છે ભગવાન જ્યારે પૃથ્વી પર અનંત ઐશ્વર્ય યુક્ત હોય છે અનંત ઐશ્વર્ય પણ ભગવાન છુપાવે છે બહુ આ દ્રષ્ટાંત બહુ યાદ રાખવા જેવું છે આ દ્રષ્ટાંત મેં આજથી આજથી જ્યારે નાઇન્ટી એઈટમાં વચનામૃત સૌથી પહેલાં મેં બરાબર વાંચવાનું શરૂ કર્યું મને કે વચનામૃત વિશે એટલું જ્ઞાન નહોતું ગુરુજીના સંઘમાં આવ્યો ત્યારથી શરૂ કર્યું પણ એ નાઇન્ટી એઈટમાં મેં જ્યારે પહેલી જ વાર વચનામૃત શરૂ કર્યું અને ત્યારે આ કીડી કીડીના પગનો કાંટો એ મને દ્રષ્ટાંત બરાબર મગજમાં ફિટ થઈ ગયું કે મહારાજ આવડા મોટા છે એમ આવડા મોટા છે એ આપણા માટે આવા અર્ચા સ્વરૂપે આમ તેજ વિનાના દેખાય ને આપણે જગાડીએ ત્યારે જાગે ને આપણે ઊંઘાડીએ ત્યારે ઊંઘે ને આપણે જમાડીએ ત્યારે જમે પણ છે આવડા મોટા એ બધું જ જે તેજ છે આમાં જ છે એ પાછું કોઈ બીજું સ્વરૂપ નથી આપણી નજરની સામે છે એમાં જ છે મોટા પુરુષો પણ બહુ મોટા છે આપણને મળેલા ગુરુજી જેવા મોટા પુરુષો પણ બહુ મોટા છે પણ એ પણ એવા છે કે કીડીના પગનો કાંટો અને કાંટાને કાઢવા માટેનું સાધન એવું પોતાનું તમામ ઐશ્વર્ય પોતાનો મુક્ત ભાવ પોતાની લોકથી પર જે સ્થિતિ એ બધાઈને દબાવીને આપણા જેવા સિમિલર થઈને રહે છે પણ ખરેખર છે એવડા મોટા એ એ દ્રષ્ટાંત વાંચ્યું ને ત્યારથી ફિટ થઈ ગયું અને એ આપણને સ્મૃતિમાં રહે ને તો આપણને રોજ મહારાજનો ભાવ જ થાય એમ થાય ઓહો આવા મહારાજ મને ક્યાંથી નરનારાયણ દેવ જેનો પ્રસાદને ઈચ્છે એને ધરાવીને આપણે રોજ પ્રસાદ જમીએ છીએ રોજ જમીએ છીએ એ મહારાજની પ્રસાદીની વસ્તુઓનો સ્પર્શ આપણને મળે એ મહારાજના પ્રસાદીના સ્થાનોમાં એ મહારાજની પ્રસાદીની પ્રસાદીની જગ્યાઓ એ મહારાજના બાંધેલા મંદિરો એ મંદિરોમાં પધરાયેલા દેવો એ મહારાજનું આપેલું પોતાનું હરિકૃષ્ણ મહારાજરૂપી સ્વરૂપ આ બધું આપણી પાસે એટલે આપણને લાગે કે આપણી પાસે બહુ મોટી પ્રાપ્તિ છે આ વચનામૃત મહિમા સમજાવવા માટેનું છે ભગવાનના સ્વરૂપનો મહિમા નરનારાયણ દેવે સુખડી લીધી પછી પોતે બોલ્યા તમે આવ્યા તે બહુ સારું થયું અમને પ્રસાદ મળ્યો મહા લાભ થયો મહાપ્રભુજીના શુભ સમાચાર મળ્યા તેથી અમને એમને પ્રત્યક્ષ મળ્યા જેટલો લાભ થયો નરનારાયણ દેવ કહે છે કે અમને મહાપ્રભુજીનો પ્રસાદ મળ્યો એટલે અમે જાને એમને પ્રત્યક્ષ મળ્યા હોય એવો અમને લાભ થયો હવે તમારે અહીં આવવાનું કારણ કહો નરનાયન દેવે પહેલાં સમાચાર પૂછ્યા ચરિત્રો સાંભળ્યા સુખડીનો પ્રસાદ લીધો આવે કારણ પૂછે તમારે અહીં શા માટે આવવાનું થયું ત્યારે કયું મહાપ્રભુની આજ્ઞાથી બોર લેવા આવ્યો છું મારે બોર લઈ જવાના છે પછી બદ્રી સામૂહ જોયું ત્યાં તો કોઈ ભાગમાં મન મન વીસ વીસ કિલોનું બોર દેખાય અને કોઈ ભાગમાં ફૂલમાં પણ દેખાય નાના નાના પણ ફૂલમાં દેખાય એ રીતે અનેક મોટા નાના દેખીને રાજી રાજી થઈ ગયા વિષ્ણુદાસ તો કહેવા આવડા મોટા બોર પછી નરનારાયણ દેવને કહ્યું મને મહાપ્રભુએ સારા મોટા બોર લેવા મોકલ્યો છે ત્યારે તેમણે મન મનના બે બોર આપ્યા વીસ વીસ કિલોના બે બોર દીધા કે લો લઈ જાઓ અને ત્યારે તેને લઈને કહ્યું હવે હું કેમ કરીને અહીંથી જાઉં આ વીસ કિલોનું બોર ઉપાડું બાપા આ કેમ લઈ જાઓ ત્યારે પ્રસન્ન દેવે કહ્યું તમને ચાર સિદ્ધ મેલવા આવે છે ચાર સીધો મોકલું છે તમારી ભેગા તે મેલીને પાછા આવશે અને તમો માર્ગમાં ચાલજો એટલે એક ગામ આવશે ત્યાં તમને સદાવ્રત મળશે અને તેને તમે જમીને એક બાવાની જગ્યા આવશે ત્યાં સુઈ રહેજો હવે નરનારાયણ દેવ હામેનો પેલો પેલી બાજુથી મહારાજે રસ્તો કર્યો હતો આ બાજુથી નરનારાયણ રસ્તો કરે છે ત્યાં સુઈ રહેજો અને મહાપ્રભુને અમારા અને મુક્તોના પણ દંડવટપૂર્વક નારાયણ કહેજો હવે આટલી કથા વાંચ્યા પછી કોઈને યાદ ના આટલી ના ખબર પડે કે શ્રીજી મહારાજ આવડા મોટા અનંત અવતારના અવતારી આપણે તો ભાગશાળી છીએ કે આપણને તો ગુરુજી આ નહોતું વાંચ્યું ને દી ગુરુજીએ ગળથુથીમાં પાઈ દીધું હતું સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ નહીં આ તો કદાચ આ ના વાંચ્યું હોય આવું ચરિત્ર મહારાજનું એક પણ લખાણું ના હોત શાસ્ત્રમાં માની લો એક પણ શાસ્ત્રમાં શ્રીજી મહારાજનું આવું ચરિત્ર ન લખાનું હોત તો પણ આપણી ઉપર એવી મોટી કૃપા છે કે પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષે જે સ્વરૂપ ઓળખ્યું છે એ સ્વરૂપ આ તો ચરિત્ર તો પછી વાંચ્યા પણ ચરિત્રો જે દી નહોતા વાંચ્યા તેદી મગજમાં ફિટ કરી દીધેલું કે સ્વામિનારાયણ સિવાય બીજો ભગવાન નહીં જે કોઈ ભગવાન કહેવાતા છે સ્વામિનારાયણના કર્યા થયા છે એને પહેલેથી પાઈ દીધું છે કોઈ મોટા પુરુષે આપણને જીવનમાં શું આપ્યું તો શું રૂપિયા કે સંપત્તિ કે છોકરા કે આ લોકના કોઈ સુખ એ નહીં શ્રીજી મહારાજનું સ્વરૂપ જેવું છે એવું સમજાવ્યું ને જેને એનાથી મોટો પુરુષ અને એનાથી મોટું દાન આપણા માટે એકેય નથી મહારાજનું સ્વરૂપ સમજાઈ ગયું એટલે પૂરું થઈ ગયું કારણ કે જે શ્રીજી મહારાજ આગળ આ વચનાઓમાં કહેશે કે જે કાર્યને સમજવા માત્રથી ગમે એટલી ભૂંડી દશા થવાની હોય તો પણ સારું થઈ જાય શ્રીજી મહારાજનું સ્વરૂપ સમજવા માત્રથી જીવની ભૂંડી ગતિ ક્યારેય થઈ જ નથી થતી જ નથી એનું સારું જ થાય મહારાજ કે એક સ્વરૂપ નિષ્ઠા રહી તો બધું રહ્યું અને એક સ્વરૂપ નિષ્ઠા ગઈ તો બધુંય ગયું તો સ્વરૂપ નિષ્ઠા આપણને ગળથુંથી મળી ગઈ કે સોમે એન સરોવરી સોમે એન સર્વોપરી એટલે બસ વાલા ભક્તો બીજું કંઈક જ્ઞાન આવે કે ના આવે આમાં ઘણા બધા ભક્તો ઓનલાઈન સાંભળવાવાળા એવા છે કે જે નવા નવા ભક્તો ઘણી અમના નવા નવા કથા સાંભળતા હોય કેટલાક ભક્તો એવા છે કે જેને વચનામૃત શું છે એવું પણ જ્ઞાન નથી છતાંય પણ કોઈએ કીધું કે આ લાઈવ કથા સાંભળજો લાઈવ કથા સાંભળે છે વચનામૃત જેવો ગહન ગ્રંથ છે અને વચનામૃત ગ્રંથ એટલો ઊંચી કક્ષાનો ગ્રંથ છે કે આને સમજ્યા પછી જીવનમાં કશું જ સમજવાનું બાકી રહેતું નથી એવો ગ્રંથ છે છતાંય પણ જેને વાંચ્યો નથી સાંભળ્યો નથી એને પણ આ વચનામૃત ગ્રંથ એને સાંભળવા મળે છે અને એને પણ વચનામૃત ગ્રંથ શું કહે છે ખબર પડે છે એના મોટા ભાગ છે એવા જે ભક્તો છે એને જીવનમાં એક જ ગાંઠ મારવાની છે તમને વચનામૃત કદાચ હજુ સુધી તમને ભેગું ફેસોફેસ થયું હોય કે ના થયું હોય વચનામૃત તમે વાંચી શકતા હો કે ન વાંચી શકતા હો જો તમારા હાથમાં ન આવ્યું હોય તો પણ એક વસ્તુની ગાંઠ આ લાઈવ કથા સાંભળવાળા ભક્તો દરેક મારી રાખજો સ્વામિનારાયણ સર્વોપરી છે એક વસ્તુ ગાય રાખો સ્વામિનારાયણ સર્વોપરી સોમેણ સર્વોપરી સોમેણ જેવો ભગવાન નહીં સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ જે કરે એ જ થાય એનું કર્યું બધું મને મંજૂર છે એ મારા હિત કરતા છે એ મારું ક્યારેય અહિત કરે જ નહીં એ જે કરે છે બધું મને મંજૂર છે એની ઈચ્છામાં જીવવું એ મારી ફરજ છે આવા સૂત્રો જીવનમાં ગાયા કરો બીજું કાંઈ ખબર ના પડે કાંઈને આટલું જ જો કર્યા કરીશું તો એ ઓટોમેટિક મહારાજનો રાજીપો થશે તોય ઓટોમેટિક મહારાજ જેવા છે એવા ધીરે ધીરે ઓળખાશે અને ઓળખાય જ છે ઘણા બધા ભક્તો આપણે જોઈએ કે ક્યાં ક્યાં બેઠા બેઠા ગઈ આજે જ ગઈ આજે જ વાત થતી હતી કાંતિભાઈ છે ઠેક ઈરાન ઈરાનમાં હતા ઈરાનમાં અને ત્યાંથી એનો ફોન આવેલો અને ત્યારે કેટલાક ભક્તો કહેવા મુખશું હોય કે પોતે દુબઈમાં છે દુબઈમાંથી કથા સાંભળતા હોય પણ જ્યારે બહાર પણ જાય ત્યારે પણ કથા સાંભળતા હોય અને ત્યાંથી પછી ફોન ઉપર વાતો કરે ત્યારે એ મુમુક્ષુઓની ઘણી વખત વાતો સાંભળીએ ત્યારે લાગે કે આટલા દૂર દેશમાં રહ્યા થકા પણ એમને જ્યારથી કથામાં એક જ વખત ક્યાંક હું કથા વાર્તા ઘણી વખત આમ કરતો હોઉં છું ગુરુજી સાથે પંદર દિવસે કોન્ટેક રાખવો એ ભગતે એક વખત કથામાં સાંભળ્યું તે દિવસથી આ જ દિવસ સુધી ગુરુજી સાથે મારે વાત થાય ગુરુજી કે પંદર દિવસે એક વખત એનો ફોન ના આવે એવું નથી થયો જે દિવસથી મેં કીધેલું કે કથામાં બધાએ એક દિવસ કીધું કે નિયમ રાખજો પંદર દિવસે ગુરુજીનો કોન્ટેક કરીને જે સમય કરવા ગુરુજી કે એ છ મહિના કે ચાર પાંચ મહિનાથી એ નિયમ પાડે છે પંદર દિવસે એનો ફોન એક વખત રેગ્યુલર આવી જાય હમણાં ગુરુ પૂર્ણિમા છે તો સ્પેશિયલ ગુરુ પૂર્ણિમા ઉપર ત્યાં જવાના છે કે જવું જ છે મારે ત્યાં તો ભગવાનના ભક્તોએ હંમેશને માટે એટલું તો આપણું એટેચમેન્ટ રાખવું જ કે ભગવાનના મોટા પુરુષો સાથે અવશ્ય મેવ આપણો પંદર દિવસે એકવાર કોન્ટેક થઈ જ જાય અહીં અમે સંતો રહેતા હોય તો સંતો સાથે પણ પંદર દિવસે એકવાર જે સમય ઓછામાં ઓછા થઈ જાય ઘણા બધા ભક્તોના ફોન આવતા જ હોય અવારનવાર પણ પંદર વીસ દિવસે સંતો સાથે જે સમય થાય સંતોને આપણે જે સમય કહીને બે વાત પૂછીએ અને સંતોને જ્યારે ફોન કરો ને ત્યારે સૌથી મોટું કંઈક વચનામૃત સ્વામીની વાત એનો પ્રશ્ન લઈને પૂછવો તમારે જેવા રોજ આવવાવાવાવાળાને તો કંઈ વાંધો નહીં તમારે તો રોજ એ જ પૂછવાનું હોય ને રોજ એ જ કરવાનું આ લાઈવ સાંભળવાવાળાને કહું છું કે ક્યારેક ફોન કરીને વચનામૃત આદિકના પ્રશ્ન સ્વામીની વાતો આદિકના પ્રશ્ન એના માટે ક્યારેક ખબર અંતર માટે એમ ફોન કરતા જ રહો ને ગુરુજીને પણ પંદર દિવસે ફોન કરવો એક વખત ના મળે બીજી વખત બીજી વખત ના મળે ત્રીજી વખત પણ એનાથી આપણને સતત ગુરુજીનો પણ સંપર્ક રહે અને ગુરુજીની નજરમાં પણ આપણે સહેજે સહેજે રહીએ આ બાજુ ઉપર ચાર સિદ્ધોને મોકલ્યા દેવે એક બાવાની જગ્યા આવશે ત્યાં સુઈ રહેજો મહાપ્રભુને અમારા મુક્તોના દંડવટપૂર્વક નારાયણ કહેજો બોલો દંડવટ સહિત કીધા અમારા વતી સવિનય પગે લાગજો એમ સઘળી ભલામણ કરીને સાધુ સાથે મુક્તોને મોકલ્યા તે સાધુથી બે બોર નહીં ઉપાડી શકવાથી અડધું પડતું મૂકીને દોઢ બોર લઈને મુક્તો સાથે ચાલતા આવેલી પથરા નદીને ઉતરીને આ કાંઠે આવ્યા ત્યારે વડાવા આવેલા મુક્તો પગે લાગીને પાછા ગયા બદ્રિકા આશ્રમના મુક્તો જે બોર ઉપાડવા સમર્થ છે વિષ્ણુદાસજી બોર ઉપાડવા સમર્થ નથી પથરા નદીને પાર કરવામાં એ સીધો સમર્થ છે વિષ્ણુદાસજી મનુષ્યનું શરીર છે પથરા નદીમાં પગ બોલતા બીક લાગતી એ ઓલા બદ્રિકા આશ્રમના ચાર પગે લાગીને પાછા ગયા શું કારણ કારણ એક આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે હરિધરી ન દર્શે એવી અચરજકારી છે એવા મોટા છ મહારાજ જીવન જાણું છું તે મળ્યા છ મને આજ જીવન જાણું છું એ મોટા મહારાજા જ મળ્યા છે ને એના સંબંધ કરીને મોટા છે ઓલા ચાર તો સીધો છે એ વિષ્ણુદાસજીને પગે લાગીને પાછા ગયા કારણ શું કારણ કે વિષ્ણુદાસજીને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના છે વિષ્ણુદાસજી ભગવાન સ્વામિનારાયણને ભજે છે ભગવાન સ્વામિનારાયણને જે ભજતો થયો એને મોટા મુક્તો પણ પગે લાગે છે એ વાત બહુ નક્કી છે આ શાસ્ત્ર કે છે અને વિષ્ણુદાસજી આગળ ચાલ્યા જાય છે ત્યાં બે વાઘ એમની આગળ ચાલતા જણાયા બે વાઘ દેખાયા એ રીતે આગળ ચાલતા એક શહેર આવ્યું ત્યાં એક સદાવ્રત આપનારો મળ્યો તેને મારે ઘેર ચાલો એમ કહીને તેડી જઈને સારી પેઠે જમાડી ગામથી થોડે છેટે એક બાવાની જગ્યા હતી તેમાં સુવાડીને કહ્યું તમે પૂછીને સવારે ચાલજો પણ પૂછ્યા વિના ચાલશો નહીં પછી તે વાનીઓ ઘેર ગયો વિષ્ણુદાસ સુઈ ગયા સવાર ઉઠ્યા ત્યારે ત્યાં ગામ પણ નહીં અને વસ્તી પણ નહીં અને જગ્યા પણ નહીં બધું જ અદૃશ્ય બોલો આવું છે આ બધું ભગવાન કરે આ જીવનમાં કંઈક આવું બન્યું હોય તો ખબર પડે જીવનની અંદર આવું કંઈક અનુભવ્યું હોય તો ખબર પડે કે ના થાય છે ભગવાન બધું જ કરે છે પણ કેટલીક વાતો ભૂતકાળમાં હોય છે ને ભૂતકાળમાં જ રહેતી હોય છે એ ક્યારેક ભવિષ્યની અંદર ભૂતકાળ થઈને પ્રગટ થાય અને થાય ત્યારે જે નસીબવાળાઓ હોય એને બી વાતો ઘણા બધા મોટા પુરુષોની સાંભળવા મળશે અને અત્યાર પણ મળતી હશે કેવળ ઉજ્જવળ જનાયું એક બાવાજી ત્યાં બેસી રહેલા તેને પૂછ્યું કે આ જગ્યા ક્યાં ગઈ અને ગામ ક્યાં ગયું અને વાણીઓ ક્યાં ગયો ત્યારે બાવાજી ધીમેથી બોલ્યા અહીં તો જગ્યા કછું નહીં હે બન્યા બી નહીં હે તોમ ચલો હમ તમારી સાથ હાથે હે એમ કહીને સાધુ સાથે બાવોજી ચાલ્યા વિષ્ણુદાસ ત્યાંથી ચાલ્યા તે પ્રથમ જે વડ અને તળાવ આવ્યું ત્યાં બંને આવ્યા પછી ત્યાંથી ચાલ્યા તે ગઢપુરમાં ચોથે દિવસ આવીને મહારાજને સભામાં દોઢ બોર આપ્યું અને સઘળા સમાચાર કયા એ સાંભળીને સર્વે અને સુરા ખાચરને હરિજનો બહુ આશ્ચર્ય પામ્યા કારણ કે વનનું બોર અને બોરને સુધારીને સર્વેને પ્રસાદ આપ્યો અને સર્વે જમી ગયા અને જે બાવાજીને સાથે તેડી લાવ્યા તે કોણ હતા તો પૂર્વે મહારાજને વનમાં સાથો અને મીઠું આપ્યું હતું તે શિવજી અપર રૂપમાં હતા તેમને અહીં તેડી લાવ્યા હતા તેમને મહારાજે સાધુ કર્યા અને શંકર સ્વામી એવું નામ પાડ્યું આ સત્સંગની અંદર શ્રીજી મહારાજ જ્યારે પૃથ્વી પર આવ્યા મનુષ્ય આકારે ત્યારે પૃથ્વી પરના નહીં ધામધામના મુક્તો નહીં ધામધામના અધિપત્યો પણ અહીં સાધુ થયા હતા આજ પણ સત્સંગની અંદર કેટલા એવા મોટા મોટા સંતો ભક્તો છે કે જે અક્ષરધામમાંથી પણ આવેલા છે ગોલોક કે વૈકુંઠાદિક ધામોમાંથી પણ આવેલા છે બીજા જે લોક સ્વર્ગાદિક છે ત્યાંના પણ મુક્તો આ પૃથ્વી પર આવેલા છે જે જે અક્ષરધામથી નીચેના આવેલા છે અક્ષરધામમાંથી આવેલા મુક્તોનો સમાગમ કરીને એને ઓળખી અને મુમુક્ષુતા રાખીને એમાં આગળ વધે ત્યારે અક્ષર ભાવને પામશે આ સત્સંગની અંદર આજ પણ એવા છે આજ પણ એવા છે એ દેખાતા હોય મનુષ્ય જેવા એ માણસ નથી એ કોઈક લોકમાંથી આવીને બેઠા છે ગુનાદિતનંદ સ્વામી કે આપણે આ લોકના નથી આ લોકમાં આ લોકના જો હોઈએ ને તો આમ બેઠા વાતું થાય નહીં આમ બેઠા વાતું સંભળાય નહીં સ્વામી કે આપણે તો કોઈ લોકમાંથી આવ્યા હોય શું પણ કાંઈક કસર હોય તો અક્ષરના મુક્તને ઓળખી અક્ષરના મુક્ત સાથે સુરત ભાવ એની સાથે આત્મીયતા એમાં જીવને જોડી જીવને જડી જેમ કે એમ નિશંકપણે વર્તવા લાગે એટલે અક્ષરના ભાવને પામી જાય તે દી એનું ડેસ્ટિનેશન પૂરું થાય નહીં તો ગોલોકમાંથી આવ્યો તો એ પાંચ ધક્કા ખાય છે વૈકુંઠમાંથી આવ્યો તો એ પાંચ ધક્કા ખાય છે તાકાતવાળો તો હોય જ ત્યાંથી આવ્યો તાકાતવાળો તો હોય જ પણ ધક્કા થાય જો ધ્યાન ના રાખે તો પણ અક્ષરનો મુક્ત હોય એની સાથે પોતાના જીવને જડી દે અક્ષરનો મુક્ત હોય ને એને આમ સ્પીડ આમ સ્થિર ચાલી જતી હોય સ્થિર અને અક્ષરના મુક્તને અક્ષરનો મુક્ત જ ઓળખી શકે બીજો ના ઓળખી શકે અક્ષર ધામમાંથી આવેલા મુક્તને ધામમાંથી જ આવે ને એ જ ઓળખી શકે કા આજે સીધો જ હિસાબ છે કોમ્પ્યુટર એન્જિનિયર થયેલો એને ભરવાડ ના ઓળખીએ કે એને કોમ્પ્યુટર એન્જિનિયર થયેલો જ ઓળખી શકે સિવિલ એન્જિનિયર થયેલા ને સિવિલ જ ઓળખી શકે એમડી ડૉક્ટર હોય તો એને એમડી ડૉક્ટર જ ઓળખી શકે ભાઈ કમ્પાઉન્ડર જેવો હોય દસ પાસ અને પછી કે એમડી ડોક્ટરને ઓળખું ના ઓળખાય મોઢું જોઈને ઓળખાય કાંઈ એમડી ડોક્ટર છે પણ એની કાંઈ જે માસ્ટરી હોય એમ ઓળખાય કે આ કેવો છે વાસ્તવમાં એ ના ઓળખાય એવી રીતે અક્ષરના મુક્તને અક્ષરનો મુક્ત જ ઓળખી શકે છે એટલે બહુ નસીબદારને જ અક્ષરધામનો મુક્ત ઓળખાય છે અને અક્ષરધામના મુક્ત ઓળખાયા પછી એના વચનમાં જબરજસ્ત પ્રતીતિ આવે એવા મોટા પુરુષના વચનમાં અને એના વચને કરીને જ્યારે મોક્ષના માર્ગે ચાલે ત્યારે સહેજે સહેજેનો માર્ગ કપાય બોલો એ શિવજી એને શંકર સ્વામી સાધુ કરીને રાખ્યા મહારાજે કે સાધુ થાવ આમના કૈલાસ ખાલી કરો સાધુ કરીને રાખ્યા બીજા સ્વરૂપે રહ્યા કારણ કે આ જ્યારે ગોપાળન સોયની વાતમાં બહુ સરસ વાતો છે સ્વામી કે જ્યારે આ પૃથ્વી પર મહારાજ પ્રગટ થયા ત્યારે ધામધામના મુક્તોને ખબર પડે કે મહારાજ પ્રગટ થયા છે અથવા તો આ બ્રહ્માંડમાં મહારાજ અત્યારે આવ્યા અને મનુષ્ય આકાર અત્યારે મહારાજે સમાવી અને અર્ચા સ્વરૂપે બિરાજ્યા પણ આ સત્સંગમાં અક્ષરના મુક્તો હજુ આવ્યા જ કરે છે આવ્યા જ કરે છે આવ્યા જ કરે છે પૃથ્વી પર એ પ્રગટ થાય છે અને અક્ષરના મુક્તો આવીને મહારાજની વાતો કરે છે તો એ બીજા ધામના મુક્તો ને બીજા ધામના અધિપત્યોને ખબર પડે કે આ બ્રહ્માંડની અંદર અત્યારે સ્વામિનારાયણની વાતો થાય છે પોતાની કસર ટાળવા માટે અક્ષર ધામના મુક્તોનો સમાગમ કરવા માટે પૃથ્વી પર આવે પૃથ્વી પર આવે ત્યારે પોતાની ગાદી ખાલી મૂકીને આવે ત્યાં કોકને હોપીને આવે કે હમણાં હું જઈને આવું થોડું સંભાળ જોઈ કાર પછી અહીંયા આગળ આવે અહીં આવે અહીં આગળ પોતાની કસર ટાળે કઈ કસર એની અંદર કામ ક્રોધ લોભાદિક નથી હોતું એ તો મુક્તો છે આ જે ગોલોકામનો મુક્ત હોય વૈકુંઠધામના મુક્ત હોય એમાં કંઈ કામ ક્રોધ લોભ ના હોય એ તો મુક્ત એટલે માયાથી પર જ હોય પણ ભગવાનના સ્વરૂપને સમજવાની સમજણની ખામી હોય એ જે સમજણની ખામીના ભેદના કારણે એ લોકો સવિકલ્પ નિશ્ચયવાળા મુક્તોમાં જતા રહ્યા હોય ત્યાંથી એને ઉપર ઉઠાવવાના હોય એટલે અહીં આવીને ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા અક્ષરધામના મુક્તોનો સમાગમ કરીને એ માર્ગે આગળ વધે અને ત્યારે ઓલી ગાદી ખાલી મૂકીને આવ્યા હોય ને એ એનું આયુષ્ય હોય કે આટલું આયુષ્ય અહીંથી કદાચ પાક્કું થઈ ગયું કે હવે અક્ષરધામનો નિશ્ચય પાકો થઈ ગયો પણ સીધું ઉપડાય નહીં એને પાછું ગાદી પર જવાનું આયુષ્ય બાકી રે એટલી ભોગવવાની અને ત્યાંથી વાટ જોવે કે ક્યારે આ દેહ પડે એના પૂરું થાય આ મારું આ બધું જાય કારભારું ને ક્યારે એને પામવું અને જેવું એનું ત્યાં પૂરું થાય પછી ત્યાંથી જાય એટલે આપણે તો બહુ સારું આપણે તો કોઈ ગાદીઓ પરથી આવ્યા નથી આપણી અંદર નથી કાંઈ એવું ઐશ્વર્ય નથી પ્રતાપ સમજ્યા ને આપણે હાવ સામાન્ય પામર જીવો આમ 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 ચાલ્યા જતા હતા ને મોટા પુરુષે કાંડા ઝાલ્યા ને લ સત્સંગમાં આવી ગયા ને ચાલતા થઈ ગયા એટલે આપણે બહુ સારું કે આપણે કોઈ ગાદીઓ ખાલી નથી મૂકીને આવ્યા આપણે નથી કોઈ એવા મોટા મોટા અધિપત્યો કે ત્યાંથી આવ્યા આપણે સામાન્ય જીવન જેમ ચાલતા હતા એ તો આવ્યા હોય ને બધા જુદી પ્રકારના હોય આખા એ આવ્યા હોય એ જુદો પ્રકાર હોય સમજે ને એટલી આપણે એમાંથી નથી આવેલા આપણે ડાયરેક્ટ જ સીટ આવે ગોતવાની અક્ષર ધી બીજી સીટો છે જ નહીં અત્યાર સુધી સીટ જ ક્યાં મળીશ આપણને સીટ ધીઝે જ કોને અત્યાર સુધી અત્યાર સુધી લખ સીટો હતી એક પછી એક ચાર પગવાડી આઠ પગવાડી ચોસઠ પગવાડી અલગ અલગ સીટો ભોગવીને બહુ આવ્યા આવે તો સીધી એ સીટ પકડવી છે અને ત્યાં દ્રષ્ટિ પહોંચાડવી છે અને ત્યાં એ પંક્તિમાં ભળવું છે આવું નક્કી કરી દોટ કાઢવાની ને એ પંક્તિ ભળવું બીજી કોઈ સીટો પર કે બીજા કોઈ ધામમાં ના પહોંચી જવાય એવો મારાનો પાકો નિશ્ચય સર્વોપરી નિશ્ચય રાખે એટલે ત્યાં જ પહોંચે બીજે કંઈ જાય નહીં શંકર સ્વામી એવું નામ પાડ્યું વિષ્ણુદાસની જોડ કરી આપી વિષ્ણુદાસને કે જોડ ગોતતા હતા ને હવે જ્યારે જવાન થાય ત્યારે આ જ જોડ તમારી લો સાધુ કરીને આવું કર્યું આ રીતે ઐશ્વર્ય પ્રતાપ પોતાના સંતો દ્વારા બતાવ્યો અનંત ઐશ્વર્ય યુક્ત હોય આ વચના શું કહે છે ભગવાન એવા અનંત ઐશ્વર્ય યુક્ત છે અને આ પૃથ્વી પર આવે છે અને એમને સર્વ અવતારના અને સંતો દ્વારા બતાવ્યો અને અવતાર જેવા કાર્ય તો સંતો દ્વારા કરાવ્યા અવતારો જેવા કાર્ય તો સાધુ દ્વારા કરાવ્યા તો તેમને સર્વ અવતારના અવતારી કોણ ન કહે આ સ્વામી કે છે કહે જ આ રીતે મહારાજે બદ્રિકા આશ્રમમાંથી વિષ્ણુદાસ સાધુ પાસે બોર મગાવીને સર્વેને પ્રસાદ જમાડ્યો હું પણ એ પ્રસાદ લઈને જમી ગયેલો તે યાદમાં છે અદ્ભુતાનંદ સ્વામી પોતે લખે છે એકસો ને સોળ વર્ષ આ પૃથ્વી પર રહેલા અદ્ભુતાનંદ સ્વામી જે કલ્યાણદાસ હતા કડુના કલ્યાણદાસ અને ચોથો ફેરો ફરતા ફરતા સાધુ થવા નીકળેલા મેથાનના અજા પટેલ મહારાજે કીધું ને અઢાર સાધુ થવાનું ચિઠ્ઠી આદિક મામા મારું નામ છે કે મામા મારું નામ છે એમ કહીને મામાને આરે લઈને ગયા મામાને સાધુ થવાની ચિઠ્ઠી આવી હતી મામા આરે બાનો ગયો અને સાધુ થયો હવે અત્યારે હવે આ મામાની ચિઠ્ઠી આવે કે નહીં ખબર નહીં કે આવી ચિઠ્ઠી આવે કે નહીં કે મામા સાધુ થવા આવો હવે તમારે મામા આવે ભાનો ગોતવો પડે પણ અત્યારે એ તો એ જમાનો હતો કે મામાનું નામ હોય ને ભાનો પાછળ અત્યારે મામા જાતા હોય કે જાઓ મામા તમે એકલા અમે ત્યાં લેર કરીશું આ કલ્યાણદાસ દાસ જે અદ્ભુત આનંદ સ્વામી બહુ રૂપાળા હતા અદભુત આનંદ સ્વામી સત્સંગની અંદર બહુ રૂપાળા થાય છે પણ ભાણા થાય પણ મામા થવા જોઈએ ને એ સાધુ થવા જોઈએ ને એને ચિઠ્ઠી નથી આવી હજુ એટલે નથી કેમ નામાં તડધા સાધુ થઈ ગયા આવે એ અદ્ભુત આનંદ સ્વામી કે મેં પણ પ્રસાદ જમેલો એ મને યાદમાં છે આવી રીતનું મહારાજે અનંત ઐશ્વરીઓ પોતાના દ્વારા બતાવ્યા છે પોતાના સંતો દ્વારા બતાવ્યા છે એટલે મહારાજ અહીં કહે છે એવી રીતના અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે એ ભગવાન તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે મનુષ્ય જેવા એ ભગવાન થાય છે હવે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય એના વિશેની વાત મહારાજ આગળ કરશે આપણે પરમ દિવસ સાંભળશું આવતીકાલે અમે બહાર છીએ એટલે કાલે અહીં આગળ સંતો નીલકંઠ સ્વામી અક્ષય સ્વામી જે કોઈ સંતો અવેલેબલ હશે લાભ આપશે તમને હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામીના નીલકંઠમ હરિ કૃષ્ણ મહારાજ